नमस्कार विद्यार्थी मित्रों, इंडियन पब्लिक स्कूल ई लर्निंग प्रोग्राम में आपनु हार्दिक स्वागत है। धोरण 8 विषय विज्ञान अने टेक्नोलॉजी, पाक उत्पादन अने व्यवस्थापन, लेक्चर नंबर 6। तो छठा लेक्चर में आपणे लर्निंग विषय अभ्यास करीशुं। आजनो आपणो टॉपिक छे लर्निंग। तो लर्निंग जे छे ते पाक उत्पादनों महत्वनो तबक्को छे। लर्निंग एटले के पाक उत्पादन में सौथी छेल्लो पॉइंट आपणे कही शकी। तो लर्निंग एटले शुं? तो पाक ज्यारे पूर्ण परिपक्व थई जाए, पाक ज्यारे पूर्ण परिपक्व थई जाए त्यारे तेने कापवानी क्रियाने लर्निंग कहे छे। पाक ज्यारे पूर्ण परिपक्व थई जाए त्यारे तेने कापवानी क्रियाने लर्निंग कहे छे। पाक ज्यारे पूर्ण परिपक्व थई जाए त्यारे तेने कापवानी क्रियाने लर्निंग कहे छे। लर्निंग કાંટો પાક જે છે તેને મૂળ સહિત ખેંચીને કરવામાં આવે છે। લણણી કાંટો પાક જે કાંઈ પણ ઊભો હોય ખેતરમાં તેને મૂળ સહિત ખેંચી લેવાનું, તો એ રીતે પણ લણણી થાય। અને લણણી બીજી રીતે પણ થાય, કાંટો જમીનથી એકદમ છોડની નજીક, છોડમાં સૌથી નીચેના ભાગથી તેને કાપી લઈને પણ લણણી આપણે કરી શકીએ છીએ। તો લણણી બે રીતે થાય, લણણી કાં તો પાકને મૂળ સહિત ખેંચીને ઉખાડીને કરી શકીએ, અથવા તો તેને જમીનની નજીકથી કાપવામાં આવે છે। ફરીથી, લણણી કાં તો પાકને મૂળ સહિત ખેંચીને ઉખાડીને કરી શકાય, અથવા તો તેને જમીનની નજીકથી કાપીને પણ લણણી કરી શકાય છે। તો લણણી કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય? તો લણણી કરવા માટે આપણા ભારત દેશમાં લણણી કરવા માટે મોટા ભાગે લોકો દાતરડાનો ઉપયોગ કરે છે। અને દાતરડાનું ચિત્ર તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે અને અહીંયા પણ તમે તેનું ચિત્ર જોઈ શકો છો। તો આપણા દેશમાં લણણી માટે દાતરડાનો ઉપયોગ થાય છે। લણણી કરવા માટે શેનો ઉપયોગ થાય આપણા દેશમાં? તો કે દાતરડાનો ઉપયોગ જે છે એ લણણી કરવા માટે લોકો કરતા હોય છે। એક મશીન જે છે જેના વડે પણ તમે લણણી કરી શકો છો, તે મશીનનું નામ છે હાર્વેસ્ટર। શું નામ છે? હાર્વેસ્ટર। એક મશીન છે જેના દ્વારા પણ લણણી થાય છે, જેને હાર્વેસ્ટર કહે છે। શું કહેવાય એને? હાર્વેસ્ટર કહે છે। એક મશીન છે જેના દ્વારા આપણે લણણી કરી શકીએ છીએ, જેને હાર્વેસ્ટર કહે છે। તો કાપવામાં આવેલ પાકમાંથી, જે તમે પાક કાપેલો છે, કાપવામાં આવેલ પાકમાંથી બીજ અથવા તો એના દાણા જે છે એ જે ડુંડામાંથી કાઢવાના હોય છે, એ કાઢવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે થ્રેસિંગ। શું કહે છે? થ્રેસિંગ। કાપવામાં આવેલ
પાકમાંથી બીજ અથવા તો દાણા અલગ કરવાની ક્રિયાને થ્રેસિંગ કહે છે। તમે કદાચ થ્રેસર એવું નામ સાંભળેલું હશે। થ્રેસર જે ટ્રેક્ટરને પાછળ જોડાવીને જે મશીન આવે છે, જે સાધન છે કે જેના વડે પાકમાંથી જે બીજ અથવા તો દાણા અલગ કરવા માટે વપરાય છે। હવે આ બંને કાર્ય એક એવું મશીન છે કે આ બંને કાર્ય જે છે એક જ મશીનમાં થઈ શકે છે। એટલે કે હાર્વેસ્ટર અને થ્રેસિંગ જે છે તેનું સંયુક્ત એક સ્વરૂપ છે જેનું નામ છે કમ્બાઇન। હાર્વેસ્ટર અને થ્રેસિંગનું સંયુક્ત સ્વરૂપ છે જેનું નામ છે કમ્બાઇન। એનું ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો। તો હાર્વેસ્ટર અને થ્રેસિંગનું સંયુક્ત સ્વરૂપ છે જેને કમ્બાઇન કહે છે। આ કમ્બાઇન વડે તમે બંને કાર્ય કરી શકો, એટલે કે લણણી પણ કરી શકો અને બીજમાંથી દાણા પણ અલગ કરી શકો છો। આ બંને કાર્ય જે છે એ તમે કમ્બાઇન મશીન દ્વારા ભેગું થઈ શકે છે। પરંતુ ઘણા બધા ખેડૂતો એવો હોય છે કે જેને વધારે પડતી ખેતી ન હોય, એટલે કે ઓછો પાક વાવતા જે ખેડૂતો જે છે એ આ એક આ પદ્ધતિનો ઉપયોગ કરતા નથી। એ લોકો જે છે એ જે પદ્ધતિનો ઉપયોગ કરે છે એ છે ઉપણવું। તો ઉપણવા વિશે આપણે ધોરણ 6માં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ। તો કેટલાક ખેડૂત જેને ઓછી ખેતી હોય તે ઉપણવું પદ્ધતિનો ઉપયોગ કરે છે। ઉપણવું પદ્ધતિ જે છે તેમાં કોઈ પણ પાત્રમાં જે પાક વાવેલો હોય તેના દાણા અથવા તો બીજને ભરવામાં આવે છે અને પંખો અથવા તો જે કુદરતી પવન છે તેના દ્વારા ઉપણવું પદ્ધતિ વડે ભૂસામાંથી તમે દાણા અલગ કરી શકો છો। તો અહીંયા આજનો આપણો પહેલો ટોપિક કે લણણી। તો લણણી એટલે શું? તો જ્યારે પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની જે ક્રિયા છે તેને લણણી કહે છે। લણણી કાંટો પાકને મૂળ સહિત ખેંચીને ઉખાડીને કરી શકાય અથવા તો તેને જમીનની નજીકથી કાપવામાં આવે છે। આપણા દેશમાં લણણી માટે દાંતરડાનો ઉપયોગ કરવામાં આવે છે। એક મશીન છે જેના દ્વારા પણ લણણી થઈ શકે છે જેને હાર્વેસ્ટર કહેવામાં આવે છે। આ એક મશીન છે। અને બીજું કે કાપવામાં આવેલ પાકમાંથી અથવા પાકમાંથી બીજ અને દાણા અલગ કરવાની ક્રિયા જે છે તેને થ્રેસિંગ કહેવામાં આવે છે। અને થ્રેસર મશીન જે છે તેના દ્વારા તે કાર્ય કરવામાં આવતું હોય છે। હવે આ બંને કાર્ય એટલે કે લણણીનું કાર્ય અને થ્રેસિંગનું કાર્ય જે કંઈ પણ છે એનું એક સંયુક્ત સ્વરૂપ છે જેને કમ્બાઇન કહેવામાં આવે છે। હવે કેટલાક એવા ખેડૂતો હોય છે કે જેને ખૂબ ઓછી ખેતી હોય તો તે આવા મશીનનો ઉપયોગ કરતા નથી, જે ઉપણવું પદ્ધતિ દ્વારા આ કાર્ય કરતા હોય છે। તો અહીં આપણો લણણી જે ટોપિક છે તે પૂર્ણ થાય છે અને ત્યાર પછીનો આપણો ટોપિક જે છે એ છે સંગ્રહ। લણણી કરી લીધા પછી પાક જ્યારે ઘરે આવી જાય ત્યારે તેનો સંગ્રહ કરવો ખૂબ જ આવશ્યક છે। તો આના પછીનો આપણો ટોપિક ભણીશું સંગ્રહ। જે ખૂબ જ અગત્યનો પોઈન્ટ ગણી શકાય, સંગ્રહ જે છે ખૂબ અગત્યનો પોઈન્ટ છે। તો ઉત્પાદનનો સંગ્રહ એ મહત્વપૂર્ણ કાર્ય કહેવાય। ઉત્પાદન જે છે એનો સંગ્રહ જે છે એ મહત્વપૂર્ણ કાર્ય કહેવાય। જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવાના હોય તો તેને જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવાના હોય આપણા ઘરે કોઈ પણ પાક આવે તો એ પાકને જો આપણે વધારે સમય રાખવો હોય તો કેટલાક ભેજ છે, કીટક છે, ઉંદર છે, પછી અમુક સૂક્ષ્મજીવો છે, આ બધાથી રક્ષણ આપવું જરૂરી છે। તો પાકને વધારે સમય સુધી
રાખવાનો હોય તો તેને કેટલાક કીટકો, ઉંદર તથા સૂક્ષ્મજીવોથી રક્ષણ આપવું જરૂરી છે. પાકને વધારે સમય સુધી રાખવાનો હોય તો તેને કેટલાક કીટકો, ઉંદરો તથા સૂક્ષ્મજીવો જે છે તેનાથી રક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. જો તાજા કાપેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર રાખવામાં આવે, જો તમે જ્યારે પાક કાપીને આવ્યા હોય, હજી તાજા એના દાણા હોય, અને જો એને સૂકવ્યા વગર જ જો એનો તમે સંગ્રહ કરી દો તો એમાં ઘણા બધા સૂક્ષ્મજીવો પડી શકે છે. જે બીજ જે છે તેને આપણે કહીએ તો ઓલું ફોફું સાવ, જે બીજ જે છે અંકુરણ ન પામી શકે એવું બીજ બનાવી નાખે છે. એટલે કે જો તાજા કાપેલા પાકને સૂકવ્યા વગર સીધા સંગ્રહ કરવામાં આવે તો તે બીજની અંકુરણ પામવાની ક્ષમતા માં ઘટાડો થાય છે. જો તાજા કાપેલા પાકને સૂકવ્યા વગર સીધા સંગ્રહ કરી દેવામાં આવે તો અંકુરણ પામવાની જે ક્ષમતા છે તે તેની નષ્ટ થઈ જાય છે. તેથી સંગ્રહ પહેલા પાકને સૂકવવામાં આવે છે જેનાથી તેનામાં રહેલા ભેજની માત્રામાં ઘટાડો થાય છે, જેથી તેને કીટકો, ઉપદ્રવ્યો, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પ્રાપ્ત થઈ શકે છે. જેથી સંગ્રહ કરેલા પાકને હવે સૂકવવામાં આવે છે જેથી સંગ્રહ કરેલા પાકને ફોગ, સૂક્ષ્મજીવો, કીટકો વગેરેથી રક્ષણ મળે છે. તેથી તેને સૂકવવામાં આવે છે. તો પાકને સૂકવવામાં શા માટે આવે છે? તો કે સંગ્રહ કરેલા પાકને ફૂગ, સૂક્ષ્મજીવો, કીટકો વગેરેથી રક્ષણ મળી રહે એટલા માટે તેને સંગ્રહ કરતા પહેલાં સૂકવવામાં આવે છે. ખેડૂતો પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કોથળા, ધાતુના મોટા ટીપડાઓ તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ કરતા હોય છે. ખેડૂતો પાકના ખેડૂતો પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ શેમાં કરે? તો કે કોથળામાં, ધાતુના પીપડામાં કરતા હોય છે. ખેડૂતો પોતાના પાકનો ઉત્પાદનનો સંગ્રહ કોથળામાં, ધાતુના પીપડાઓમાં કરતા હોય છે તથા તે મોટા પાયે આપણે જે કોઠાર એવો શબ્દ તમે સાંભળેલો જ છે, અથવા તો સાઇન એ પણ શબ્દ તમે સાંભળેલો હશે, કે એમાં પણ ખેડૂતો જે છે એ પાકનો સંગ્રહ કરતા હોય છે તથા સાઇનોમાં તેમજ કોઠારમાં પાકનો સંગ્રહ કરે છે. સાઇન, તો સાઇન એટલે શું? તો સાઇન એટલે કે મોટા ધાતુના પીપડા આપણે જે કહી એ જમીનમાં ઊંડે સુધી ઉતારી દેવામાં આવે છે જેને સાઇનો કહે છે. તો એના દ્વારા પણ ઘણા બધા ખેડૂતો જે છે એ સંગ્રહ કરતા હોય છે.
જેથી તેનું ઉંદર કીટકો જેવા જીવજંતુઓથી રક્ષણ થતું હોય છે, જેથી ઉંદર કીટકોથી તેનું રક્ષણ થઈ શકે છે। आज साइनो और कोठार है एनु चित्र ते अत्यारे अहींया जोई शको छो के जे पाकना संग्रह करवा माटे वपराय छे। अहींया आपणो आ टॉपिक पूरो थाय छे। फरीथी संग्रह एटले संग्रहनो टॉपिक तो पाकने वधारे समय सुधी राखवानो होय छे। संग्रह जे करवामां आवतो होय तो तेने केटला कीटको उंदर तथा सूक्ष्मजीवोथी रक्षण आपवुं जरूरी छे। जो पाकने वधारे समय सुधी राखवानो होय तो उंदर कीटक सूक्ष्मजीवो आ बधाथी एनुं रक्षण आपवुं खूब ज जरूरी छे। जो ताजा कापेला पाक ने सुकव्या वगर सीधा संग्रह करवामां आवे तो ते बीजनी अंकुरण पामवानी क्षमता जे छे एमां घटाड़ो थाय छे, जेथी संग्रह करेला पाक ने फूग सूक्ष्मजीवो कीटको वगैरे थी रक्षण मळे छे, तेथी तेने सुकववामां आवे छे। खेडूतो पोताना पाकना उत्पादनोनो संग्रह कोथळा तथा धातुना पीपड़ाओमां करता होय छे, तेमज साइन तेमज कोठारमां पण पोताना पाकनो संग्रह करता होय छे, જેથી તે ઉંદર અને કીટકોથી તેનું રક્ષણ થઈ શકે છે। તો અહીંયા સંગ્રહ જે ટોપિક છે એ ટોપિક આપણો પૂરો થાય છે। ત્યાર પછીનો આપણો ટોપિક છે પ્રાણીઓ દ્વારા ખોરાક। તો પ્રાણીઓ દ્વારા ખોરાકમાં તમને એક કોષ્ટક સૌથી પહેલાં આપેલું છે, તમે જોઈ શકો છો તમારા પાઠ્યપુસ્તકમાં। પ્રાણીઓ દ્વારા ખોરાક, તો એમાં તમને એક કોષ્ટક આપેલું છે। એ કોષ્ટકમાં તમને એક મુદ્દો આપેલો છે કે દૂધ ખોરાક, દૂધ તો એના સ્ત્રોત, દૂધ આપણને ક્યાંથી મળે તો ગાય ભેંસ બકરી ઘેટું વગેરે આ બધામાંથી આપણને દૂધ પ્રાપ્ત થતું હોય છે। ત્યાર પછી તમને બીજી નીચે થોડીક જગ્યા આપેલી છે, એમાં તમે તમારા બીજા ઉદાહરણો તમે લખી શકો છો। ઉદાહરણ તરીકે આપણે ખોરાક તરીકે માંસ એવું લખી તો એ તમને માછલીમાંથી મળે, મરઘીમાંથી મળે વગેરે, ઘણી બધી રીતે આપણને માંસ પણ મળતું હોય છે। તો એ કોષ્ટકમાં બીજા ઘણા બધા ઉદાહરણો તમે આ રીતે એડ કરી શકો છો। તમે જોયું હશે કે વનસ્પતિની જેમ પ્રાણીઓ પણ આપણને ખોરાક આપે છે। વનસ્પતિ જે રીતે આપણને ખોરાક આપે એ રીતે પ્રાણીઓ પણ આપણને ખોરાક આપે છે। તો વનસ્પતિની જેમ પ્રાણીઓ પણ આપણને ખોરાક આપે છે। વનસ્પતિની જેમ પ્રાણીઓ પણ આપણને ખોરાક આપે છે। હવે સમુદ્ર જે હોય તે સમુદ્રના તટીય વિસ્તારો ઉપર રહેતા જે લોકો છે, સમુદ્રના તટીય વિસ્તારો ઉપર રહેતા જે લોકો છે એમના માટે મોટાભાગે માછલી એ ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। તો સમુદ્રના તટીય વિસ્તારોમાં રહેતા લોકો મોટા ભાગે ખોરાક તરીકે માછલીનો ઉપયોગ કરે છે। સમુદ્રના તટીય વિસ્તારોમાં રહેતા લોકો મોટા ભાગે માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે। તેવી જ રીતે તેને ઘરમાં કે ખેતરમાં, એટલે કે કોઈ પણ પ્રાણી હોય, દાખલા તરીકે ગાય છે ભેંસ છે, તમે તબેલો એવો શબ્દ તો સાંભળેલો જ છે, તો એમાં મોટા પાયે ઘરોમાં અથવા તો ખેતરોમાં એક તબેલો ઊભો કરવામાં આવે। તબેલામાં શું હોય તો કે ઘણા બધા પ્રાણીઓ હોય છે, દાખલા તરીકે ભેંસનો તબેલો હોય ગાયનો તબેલો હોય તો એમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય છે। તેવી જ રીતે ઘરમાં કે ખેતરોમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓ જે છે તેને દેખરેખ રાખવામાં આવતી હોય છે સમય અનુસાર, એટલે કે ટાઈમ ટુ ટાઈમ તેને પાણી આપવામાં આવે છે, ઘાસ આપવામાં આવે છે। તો આ જે પ્રક્રિયા જે છે જે મોટા પાયે ઘરમાં કે ખેતરોમાં કરવામાં આવતી હોય છે તેને પશુપાલન કહે છે। તો તેવી જ રીતે ઘરમાં કે ખેતરોમાં પાલતુ પ્રાણી
पालतू प्राणियों ने राखी तेनी देखरेख करवामां आवे छे। तो आ जे छे तेने मोटा पाया पर करवामां आवे तो तेने पशुपालन कहे छे। आ पद्धति मोटा पाया पर करवामां आवे तो तेने पशुपालन कहे छे। फरीथी प्राणियों द्वारा खोराक, तो वनस्पतिनी जेम प्राणियों पण आपणने खोराक आपे छे। पछी समुद्रना तटीय विस्तारमां जे लोको रहे छे એ બધા મોટાભાગે ખોરાક તરીકે માછલીનો ઉપયોગ કરતા હોય છે। તો તેવી જ રીતે ઘરમાં કે ખેતરોમાં પાલતુ પ્રાણીઓને રાખી તેની દેખરેખ કરવામાં આવે છે, એટલે કે તેને સમય અનુસાર પાણી, ઘાસ, ખોડ વગેરે આપવામાં આવે છે। તો આ પદ્ધતિ મોટા પાયા પર કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? પશુપાલન કહે છે। તો અહીં આપણો આ જે પાઠ છે, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, તે પાઠ અહીં આપણો પૂર્ણ થાય છે। આ પાઠમાં કોઈને કાંઈ પણ તકલીફ હોય અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તે ટીક માર્ક કરી શકો છો, અને અહીંયા બોર્ડ ઉપર જેટલું તમને ભણાવવામાં આવે તે તમે આ વિડીયો બે વખત રિપીટ કરીને સરખી રીતે તમે જોઈ શકો છો, અને જ્યાં બોર્ડ ભરાઈ જાય ત્યાં તમારે સ્ટોપ કરીને એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો, અને એ તમારી કોઈ પણ એક નોટબુક જે છે તેમાં તમે એને ઉતારી લેવાનું તમારે છે। અને જે કાંઈ પણ તમને પ્રશ્ન હોય તે પ્રશ્ન જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે આપણે એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। થેન્ક યુ।